નમસ્કાર, ડાયરેક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસ પાર્ટી આ દિવસોમાં ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે, જેમાં એક તરફ પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમરતોડ પરિશ્રમ કરી રહી છે, ત્યાં જ વળી ડૂબતી નાવની જેમ જે દિગ્ગજ નેતાઓ છે ને તે એક બાદ એક કોંગ્રેસ પક્ષમાંથી દૂર ભાગી રહ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ હજી પણ તેઓના નેતાઓને એકજૂટ રાખવામાં અસફળ રહ્યા છે. કારણ કે રાજ્યમાં આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેવામાં જોવા મળી રહ્યું છે કે પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલ યુવા નેતા હાર્દિક પટેલ પાર્ટીની કમજોર જે કામગીરી છે તેનાથી ભારે નારાજ હતા, જેને લઈને આખરે કંટાળીને આજે હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી દીધો. અને હવે એવી અટકળોએ વેગ પકડ્યું છે કે હાર્દિક પટેલ ભાજપનો ભાગવો કરશે ધારણ. અને એની સાથે સાથે એવા પ્રશ્નો પણ, અનેક સવાલો ઉઠી રહ્યા છે દર્શક મિત્રો, કે શું હાર્દિક પટેલની સાથે સાથે નરેશ પટેલ પણ, કે જેઓ છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલની સાથે સાથે ગુજરાતના રાજકારણના ગરમાવાનું એક કારણ બન્યા છે, તેઓ પણ શું ભાજપમાં નવા ડગલા માંડશે? તો ચાલો જાણીએ દર્શક મિત્રો, હાર્દિક પટેલની સાથે નરેશ પટેલ પણ ભાજપમાં જશે તેવી જે ચર્ચા થઈ રહી છે, કેમ થઈ રહી છે, એવા તો શું છે સંકેત, એવી તો કઈ અટકળો સામે આવી રહી છે, જાણીએ સમગ્ર મામલે ડિટેલમાં. તો સૌ પ્રથમ દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આવી જે ચર્ચા છે ને તે શરૂ થવાનું એક કારણ એ પણ છે કે ગત રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, પાસના કન્વીનર અલ્પેશ કથિરિયા રહ્યા હતા ઉપસ્થિત. અને આ જે બેઠક છે, આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવા, નરેશ પટેલના રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે જેવા જે મહત્વના મુદ્દા છે તેને લઈને ચર્ચા થઈ હતી તેવું સામે આવ્યું. અને આ દરમિયાન દર્શક મિત્રો, નરેશ પટેલે પણ એમ જણાવ્યું કે મારે રાજકારણમાં જવું કે નહીં અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોમાં વધુ ચર્ચા બાદ કરશે જાહેર. હાર્દિક પટેલ એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે. હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પૂછાયેલ પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું હોવાના રિપોર્ટ છે દર્શક મિત્રો, કે હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને કયા પક્ષમાં જવું, કયા પક્ષમાં ન જવું. દર્શક મિત્રો, ત્યારે રિપોર્ટ અનુસાર રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત તમામ પાટીદારો સાથેની જે આ બેઠક થઈ, એ બેઠકમાં હાર્દિક પટેલનું એક સૂચક નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું નરેશભાઈ સાથે છું. આ પહેલા પણ હાર્દિક પટેલે નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશવા માટે જે નિર્ણય લેવાનો છે તે અંગે વહેલામાં વહેલી તકે આ નિર્ણય તેઓ લઈ લે તેવું નિવેદન આપ્યું હતું. અને હવે આ જે બેઠક થઈ, તે બેઠક બાદ આજે હાર્દિક પટેલે છેલ્લા ઘણા સમયની નારાજગી એક બાદ એક નિવેદનો અને પછી જે કોંગ્રેસ પ્રત્યેની જે નારાજગી હતી તેના બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. ત્યારે દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે શું નરેશ પટેલ પણ ભગવો ખેસ ધારણ કરશે. સૌ કોઈની નજર રહેલી છે આના પર. બીજાની ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.